વાંકાનેરના રણજીત વિલાસ પેલેસમાં 4-1 માસ પૂર્વે થયેલી ચોરીના કેસમાં મોરબી પોલીસે કુખ્યાત ગેંગના 6 શખ્સોને ઝડપી લઈ ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે રાજમહેલને જ નિશાન બનાવતી આ ગેંગે તમામ એન્ટીક ચીજવસ્તુઓને ઓગાળી નાખતા પોલીસના હાથમાં 30 કિલોગ્રામથી વધુ ચાંદીના ઢાળિયા હાથ લાગ્યા છે. રાજમહેલને જ નિશાન બનાવતી આ તસ્કર ગેંગ દ્વારા ચોમાસાના દિવસો દરમિયાન વાદળોના ગડગડાટ વચ્ચે મેઘલી રાતે ભયંકર અંધકારનો લાભ લઈ ગુગલ મેપના સહારે રાજમહેલને નિશાન બનાવ્યો હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી. વાંકાનેરના રણજીત વિલાસ પેલેસમાં ચોરી મામલે વિગતો આપતા જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે તારીખ 16-7-2018 થી તારીખ 19-7-2018 દરમિયાન પેલેસની ગેલેરીમાં આવેલ બારીનું કાચ તોડી કોઈક ઈસમે અંદર પ્રવેશ કરી રાજાશાહી સમયની ચાંદીની ખુરશીઓ, માર્બલ ગોલ્ડ પ્લેટેડ વિક્ટોરિયન ક્લોક, વાંકાનેર હાઉસની ચાંદીની પ્રતિકૃતિ, ચાંદીનું નાનું ઘર, તોપ, સ્ત્રીનું સ્ટેચ્યુ, પલંગના પોલ વગેરે રાજાશાહી વસ્તુની ચીજવસ્તુની કુલ કિંમત ₹34 લાખની ચીજ વસ્તુની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ પ્રકરણમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા એલસીબીની ટીમને મળેલ હકીકતના આધારે એક ટીમ નાસિક મહારાષ્ટ્ર ખાતે તપાસમાં મોકલી 4 આરોપીઓને નાસિકની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીઓએ ચોરી કરેલ ચીજવસ્તુઓ દિલ્હી ખાતે ચાંદી ચોકમાં આવેલ પ્યારેલાલ કપૂર નામની દુકાનના વેપારીને ત્યાં વેચી હોવાની કબૂલાત કરતા પોલીસે દિલ્હી ખાતે આ વેપારી મનીષભાઈ દર્શનભાઈ કપૂરને ત્યાં તપાસ કરતા મુદ્દામાલના ટુકડા કરી ઓગાળી 30 કિલો 425 ગ્રામ ચાંદીની નાની મોટી 10 ઈંટો બનાવેલ જે તમામ કબજે કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કેમ કે રાજીવ પેલેસમાં ચોરી કરનાર કુખ્યાત ગેંગના સભ્યો રાજીવ પેલેસને નિશાન બનાવતા હતા અને ચોરી કરનાર 4 આરોપીઓ પૈકી એક આરોપી રવિ વિઠ્ઠલભાઈએ પેલેસમાં ચોરી કરવાનો પ્લાન બનાવી નાસિકથી વાંકાનેર ખાતે આવી ગુગલ મેપ મોબાઈલ એપ્લિકેશનની મદદથી વાંકાનેર રણજીત વિલાસ પેલેસ તથા તેની આજુબાજુની જગ્યાની માહિતી એકત્રિત કરી પેલેસની પાછળ ડુંગરાળ અને ચોડી વિસ્તારમાં જે વરસાદ ચાલુ હોય તકનો લાભ લઈ જગ્યાએ રાત દરમિયાન પેલેસમાંથી ચોરી કરી દિવસ દરમિયાન પેલેસ પાછળ આવેલ ડુંગરાળ અને ચાળી વિસ્તારમાં ચોરી કરેલ માલ ચેક કરી ખોટી વસ્તુ હોય તો તોડી નાખી દઈ અને કિંમતી વસ્તુ થેલીમાં ભરી લઈ ગયા હતા. જેમાં આરોપી રવિએ આશરે 3-1 વર્ષ પહેલા ધ્રાંગધ્રા પેલેસમાં પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.